नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधाय? मजा माने हूँ परमारादी आप सर्वे विद्यार्थी मित्रों गीतांगी परिवार वती हार्दिक स्वागत करू छू। मने आशा छे कि तमे बधाय घरे हेमखेम अने सुरक्षित हशो। अत्यार सुधी मारा तमने जे काई वीडियो यूट्यूब ना माध्यम द्वारा जे काई वीडियो मोकलावामां आवे छे ते तमे सारी रीते अभ्यास करता हशो, बरोबर छे विद्यार्थी मित्रों? आपणे धोरण 11 ની અંદર જે વાણિજ્ય પત્રવ્યવહાર છે એમાં ત્રીજું ચેપ્ટર અસરકારક પત્રવ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ ચેપ્ટર શરૂ કર્યું હતું। એ ચેપ્ટર ની અંદર એની પ્રસ્તાવના અને આધુનિક પત્રવ્યવહારના જેવા કે ઈમેલ બરાબર એના વિશે ચર્ચા કરી હતી અને પત્રવ્યવહારનો જે ઇતિહાસ છે કે પહેલાના સમયમાં પત્ર કઈ રીતે કરવામાં આવતો, એટલે કબૂતર જેવા અલગ અલગ પક્ષીઓ દ્વારા, પછી જોઈએ તો કે કાપડ પાંદડા ઉપર બરાબર કાગળના ટુકડા ઉપર પત્રવ્યવહાર કરવામાં આવતો હતો। તો આવો
બીજું છે પત્ર લખના અને મેળાના બંને માટે ઉપયોગી પત્ર જે લખે એના માટે તો ઉપયોગી છે પત્ર જેને મળે છે એના માટે પણ ઉપયોગી છે પત્ર લખનાર છે એને કઈ કઈ બાબતો લખીને મોકલી છે એની માહિતી કોને મળશે પત્ર મેળવનાર અને એના આધારે પત્ર મેળવનાર શું કરશે એ જે કઈ કામગીરી લીધી છે જે કઈ માલ સામાન મંગાવી શું છે એને પત્ર લખ્યો છે એને એ પ્રમાણે મોકલી આપે છે એટલે કે બંને પક્ષકારને આ શું થાય છે ઉપયોગી થાય છે પત્ર સ્થળ અંતર અને સમયની મર્યાદા નડતી નથી કેમ કે જો અત્યારે આધુનિક સાધનો આવી ગયા એમાં સ્થળનું બંધન નથી સમયનું બંધન નથી કે અંતરનું પણ બંધન નડતું નથી આજના જે આધુનિક પત્ર એવાની સ્વરૂપ છે એટલે કે ઈમેલ શેની વાત કરે છે આમાં એટલે કે ઈમેલ બરોબર તેમાં સ્થળનું બંધન નહીં નડે સમયનું બંધન નહીં નડે અંતરની મર્યાદા પણ નડતી તમે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિને પત્ર ઈમેલ કરી શકો છો અંતરની મર્યાદા નથી ગમે તે સમયે ઈમેલ કરી શકો છો એટલે સમયની મર્યાદા નડતી નથી અને તમે ગમે તે જગ્યાએ હો તમે ઈમેલ કરી શકો છો એટલે કે એને કોઈ જ મર્યાદા નડતી નથી ચોથું આપ્યું છે કે જે માહિતી માટે પત્ર વ્યવહાર કર્યો હોય તેના આધારભૂત પુરાવો છે એટલે પછી શું છે આધારભૂત પુરાવો છે પત્ર વ્યવહાર શું છે તે કીધું આધારભૂત પુરાવો છે લેખિત સ્વરૂપમાં હોવાથી તમને ખબર છે કે એને તમે પુરાવા તરીકે રજૂ કરી શકો છો એટલે કે પત્ર વ્યવહાર છે આધારભૂત પુરાવો ગણી શકાય છે માહિતીને ગુપ્ત રાખી શકાય જાળવી શકાય છે
એના પછી એક કે ભવિષ્યમાં જરૂર પડે તો માહિતીનો પુનઃઉપયોગ સ્વરૂપમાં હોવાથી આધારભૂત પુરાવો છે બરોબર
માહિતી ગુપ્ત રાખી શકાય છે, પુનઃઉપયોગ કરી શકાય છે. તમે માહિતી સાચવી રાખો, પત્ર સાચવી રાખો, તમારે જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે ઉપયોગ કરી શકો છો. સરળતાથી મોકલી અને મેળવી શકાય છે, તમને ખબર જ છે. લખનાર અને મોકલનાર બંનેને એક સમાન જોડતી કડી સમાન છે, બરોબર. પછી શું કે પેઢી કે સંસ્થાનું પ્રતિનિધિત્વ કેવું મૌન પ્રતિનિધિત્વ કરે છે, પેઢી કે સંસ્થાની યોગ્ય છાપ ઊભી કરે છે. તો આ શું હતા, એટલે પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ હતી. હવે પછીનો જે મુદ્દો આવશે, બરોબર, તમારા માટે જે નવો છે એની આપણે ચર્ચા કરીએ કે પત્ર વ્યવહારના પ્રકારો. વહીવટી બાબત માટે, ધંધાકીય અથવા સરકારી બાબત માટે લખાતા હોય છે, બરાબર. તેવા પત્રને ઔપચારિક પત્રો કહેવાય, બરાબર. પત્રો સામાજિક બાબતો સંબંધિત જાળવણી માટે લખાતા હોય તેને અનૌપચારિક પત્રો કહેવાય છે. આમ પત્રોના અલગ અલગ પ્રકાર પડે. તો આમ જોઈએ તો પત્રના મુખ્ય બે પ્રકાર, પહેલો જે પ્રકાર પડે છે, બરોબર, પત્રનો જે પહેલો પ્રકાર પડશે એ છે ઔપચારિક પત્રો. જે બીજો પ્રકાર પડે છે, બરોબર, એ અનૌપચારિક પત્રો. ઔપચારિક પત્રો કોને કહેવાય, તો કે વહીવટી ધંધાકીય અને સરકારી બાબતો માટે પત્રો લખે. એક તો વહીવટી ધંધાકીય અને વહીવટી ધંધાકીય વહીવટી ધંધાકીય અને શું આપેલું, વહીવટી ધંધાકીય અને સામાજિક બાબતો માટે, વહીવટી ધંધાકીય અને સરકારી બાબતો માટે લખાતા પત્રો એને આપણે શું કહીશું, ઔપચારિક પત્રો કહીએ છીએ. શું એ પત્ર આપણે શું કહીશું, ઔપચારિક પત્રો કહીએ છીએ. કે વહીવટી ધંધાકીય અથવા સરકારી બાબતો માટે જે કાંઈ પત્ર વ્યવહાર લખવામાં આવે છે એને આપણે ઔપચારિક પત્રો કહીએ છીએ. સામાજિક બાબતો અને સંબંધોની વાવેતર માટે, સામાજિક બાબતો અને સંબંધોની માવજત માટે લખાતા પત્રોને આપણે શું કહીશું, અનૌપચારિક પત્ર કહીશું. તમને ઉદાહરણ આપો તો કે તમે ખરીદ વેચાણ માટે પત્ર લખો, રેશન કાર્ડ કઢાવવા માટેનો પત્ર લખો, આધાર કાર્ડ કઢાવવાનો પત્ર લખો, બરોબર, પૂછપરછનો પત્ર લખો, તે બધા શું કહે છે, બધા ઔપચારિક પત્રો કહેવાય છે. સામાન્ય રીતે શુભેચ્છા આપવા માટે, બરોબર છે, દુઃખ વ્યક્ત કરવા માટે, ખબર ઉપર પૂછવા માટે જે પત્ર વ્યવહાર લખો છો, બરોબર છે, એને આપણે શું કહીશું, અનૌપચારિક પત્રો કહીએ છીએ. હવે ઔપચારિક પત્રોના પાછળ બે પ્રકાર પડે, શું કહે છે, આના પાછા બે પ્રકાર પડે છે. વાણિજ્ય પત્રો કયો પ્રકાર,
एक तो આવશે વાણિજ્ય પત્ર અને બીજો આવશે ઓફિશિયલ પત્ર। અને અનૌપચારિક જે પત્ર વ્યવહાર છે બરોબર તો એની અંદર આવશે સામાજિક અને અંગત સંબંધોને લખાતા પત્ર। શું આવશે સામાજિક અને અંગત સંબંધો માટે લખવામાં આવતા પત્રો। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું ને બરોબર છે? તો આ બધા પત્રો વ્યવહારના શું છે પ્રકારો છે, આમાં નો સમજાવણી તમે મને પૂછી શકો છો। વિદ્યાર્થી મિત્રો આ હું તમને ચાર્ટ દોરીને પણ મોકલાવીશ, ઓકે? વિદ્યાર્થી મિત્રો નો સમજાયું તો તમે મારો પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો। ઘરે રહો, ખુશ રહો, સુરક્ષિત રહો, ઓકે? વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, જય ભારત। વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો।